હાલમાં રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. કોરોનાના પગલે 2 વર્ષ બાદ બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. ગતરોજની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ આજે મંગળવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પેપર ન હતું, જો કે ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરીક્ષા હતી. 2 વર્ષ બાદ યોજાયેલી બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ નવસારીમાં એક દુઃખદ ઘટના બનતા તંત્ર સહિત લોકો આશ્ચર્યમાં મુકાયા છે. નવસારીમાં બોર્ડની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. નવસારીમાં રહેતો ઉત્સવ નરેન્દ્ર શાહ વિદ્યાકુંજ શાળામાં ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરી રહ્યો હતો. હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં ઉત્સવનું સેન્ટર અગ્રવાલ સ્કૂલ હતું, જે આ ઉત્સવ ગતરોજ પરીક્ષા આપવા ગયો, પરંતુ બોર્ડની પરીક્ષાનું બીજું પેપર ઉત્સવ આપી જ ન શક્યો. સ્ટેટિસ્ટિક વિષયની પરીક્ષા આપવાની જવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન પરીક્ષા આપવા ઘરેથી નીકળવાની તૈયારી કરતો હતો, ત્યાં ઉત્સવ ઢળી પડ્યો, જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા અને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં રિફર કરાતા ફરજ પરના ડોક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. નવસારીમાં ધોરણ 12ની પરીક્ષા આપતા ઉત્સવની મોતને પગલે નવસારી જિલ્લા તંત્ર દોડતું થયું હતું. નવસારી જિલ્લા શિક્ષણાધિકારી રાજશ્રીબેન ટંડેલ, TDO અર્પિત સાગર, જિલ્લા કલેક્ટર અમિત યાદવ અને નવસારી વિજલપોર તાલુકાના પ્રમુખ જિગીશ શાહ ઉત્સવના પરિવારની મુલાકાત લીધી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ હોસ્પિટલ પહોંચી ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. ઘટનાને પગલે પરિવાર સહિત સહ સમાજમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. હિતેશ વાધેરાનો રિપોર્ટ, નવસારી.